સામે રમેશ પટેલના ખુલાસા સામે આવ્યા. સોશિયલ મીડિયાના માધ્યમથી આરએમ પટેલે નિવેદન આપ્યું છે, સરકાર તપાસ કરશે તો અમે સહકાર આપીશું, સર્ટી લાવવાનું કામ ઉમેદવારોનું છે, ફ્રોડ હોય તો ઉમેદવાર જવાબદાર રહેશે, અમે નહીં. અન્ય રાજ્યોની ડિગ્રી હોય એટલે મોંઘી તો પડે જ તેવું કહ્યું છે. ફાસ્ટ ટ્રેક કોર્સ માટે વધુ નાણાં આપવા જ પડે છે તો સ્ટિંગ ઓપરેશનના નામે ખોટી હકીકત રજૂ કરી છે તેવું કહ્યું છે. અમે એજન્ટ નથી, વર્ષોથી સંસ્થાઓ ચલાવીએ છીએ. 2005થી ટ્રસ્ટે ગુજરાતમાં ન જાણીતા કોર્સ શરૂ કર્યા છે. હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર કોર્સની પણ રાજ્યમાં કોઈને જાણ નહોતી તે કોર્સની પણ શરૂઆત કરવામાં આવી. સરકારની મંજૂરી લઈને આ કોર્સ અમે લાવ્યા છે તેવું કહ્યું છે. કોર્સથી જ્ઞાન પૂરું પાડ્યું એટલે 500થી વધુ લોકોને નોકરીઓ મળી છે. તો સાચા સર્ટી અને સાચી મહેનત કરીને આવેલા લોકો હતા તેવું કહ્યું છે રમેશ પટેલે. તો યુવરાજસિંહે આક્ષેપો કર્યા છે કે નોકરીમાં લાગવગથી અને બોગસ સર્ટિફિકેટ રજૂ કરીને લોકો નોકરીઓ મેળવતા હોય છે તે બાબતે જે લોર્ડ ક્રિષ્ના એકેડેમી છે તેના ચેરમેન છે રમેશ પટેલ, તેમણે ખુલાસો કર્યો છે અને સ્પષ્ટતા કરી છે. આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહે જે લોર્ડ ક્રિષ્ના ટ્રસ્ટની સામે આક્ષેપો કરેલા છે અને સ્ટિંગ ઓપરેશનના નામે જે ખોટી હકીકતો રજૂ કરેલી છે, કોઈ એજન્ટ નથી, અમે વર્ષોથી સંસ્થાઓ ચલાવીએ છીએ, 2005થી લોર્ડ ક્રિષ્ના ટ્રસ્ટે ઘણા બધા કોર્સ કે જે ગુજરાત રાજ્યમાં કોઈ જાણતું નહોતું એવા કોર્સ અમે શરૂ કરેલા છે. શરૂઆતમાં હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરના કોર્સ સેલ્ફ ફાઇનાન્સ ધોરણે ચાલી શકે એવી કોઈને ખબર નથી. અમે સરકારની મંજૂરીથી આ કોર્સ લાવેલા અને ચલાવેલા. હવે આ ડિમાન્ડવાળા કોર્સ હતા અને આ કોર્સ કરેલા વિદ્યાર્થીઓની વધુ પ્રમાણમાં ડિમાન્ડ હોવાના કારણે અમે એમને વ્યવસ્થિત સઘન જ્ઞાન પૂરું પાડેલું અને એના કારણે 500થી વધુ ઉમેદવારો નોકરીમાં લાગેલા. આ કોઈ ખોટા સર્ટિફિકેટોવાળા માણસો નહોતા, આ બધા સાચા સર્ટિફિકેટોવાળા અને સાચી મહેનત કરેલી એવા વ્યક્તિઓ હતા. બધી સિસ્ટમથી બીજા બધા અજ્ઞાત છે, આ બધી કોઈ ખબર નથી. યુજીસીની પોલિસી ને આ બધું જાણવું જોઈએ એ હકીકતથી અજાણ છે એટલે અમને ખબર નથી અને આ રીતે પ્રજાને ગુમરાહ કરી રહ્યા છે. સ્ટિંગ ઓપરેશનમાં 70,000ની જે વાત કરેલી છે એ વાત બિલકુલ સાચી છે, કારણ કે સેલ્ફ ફાઇનાન્સ જે યુનિવર્સિટીઓ છે એ યુનિવર્સિટીઓની ફી સરકારી યુનિવર્સિટીની સાપેક્ષે ઘણી વધુ હોય છે એટલે 70,000 રૂપિયા જે ફીની વાત કરી છે એ ખોટી નથી. બીજી વાત જે 40 દિવસની વાત છે કે ભાઈ 40 દિવસની અંદર આ પ્રમાણપત્ર મળી જાય તો એ પણ વાત સાચી છે, કારણ કે યુજીસીની ગાઈડલાઈન મુજબ રાજ્યની તેમજ રાજ્ય બહારની ઘણી બધી યુનિવર્સિટીઓ ઇન્ડસ્ટ્રીયલ બેઝ પ્રોગ્રામ ચલાવતી હોય છે અને આ ઇન્ડસ્ટ્રીયલ બેઝ પ્રોગ્રામની અંદર ઓન ડિમાન્ડ એક્ઝામ લેવાતી હોય છે અને ઝડપથી એની પરીક્ષા લેવાતી હોય છે અને ઝડપથી રિઝલ્ટ પણ આવતું હોય છે. તો આવો હવે જોઈએ કે આ પહેલા મંગળવારે યુવરાજસિંહે શું આરોપ લગાવ્યા હતા. એમપીએચડબલ્યુ નો જે રેગ્યુલર કોર્સ છે એ 1 વર્ષનો હોય છે અને એમાં જે પ્રોફેસર હોય છે એના દ્વારા તાલીમ આપવામાં આવતી હોય છે તજજ્ઞો દ્વારા, પરંતુ આ ફ્રોડ સર્ટિફિકેટ મેળવનાર ફક્ત 70,000 રૂપિયામાં 40 દિવસની અંદર એ સર્ટિફિકેટ મેળવી લે છે અને આ જે શૈક્ષણિક પરીક્ષાઓ હોય છે સ્પર્ધાત્મક પરીક્ષાઓ એમાં એ એપિયર કરી અને પછી નોકરી કરતા હોય છે. ગુજરાતમાં આવા ખોટા સર્ટિફિકેટ આપનાર એજન્ટો પૈકીનો એક એજન્ટ, આવા એજન્ટો પૈકીનો એક એજન્ટ એટલે કે ભાઈ આર એમ પટેલ લોર્ડ ક્રિષ્ના ટ્રસ્ટ ચલાવી રહ્યા છે અને લોર્ડ ક્રિષ્ના ટ્રસ્ટ અત્યારે જેમાં 500થી વધુ લોકોને સર્ટિફિકેટ આપ્યાનો દાવો એ અત્યારે મેં જે પ્રેસ મીડિયાના માધ્યમથી રિલીઝ કર્યો છે વિડીયો એમાં એ વ્યક્તિ ખુદ સ્વીકારી પણ રહ્યો છે કે આવા ફ્રોડ સર્ટિફિકેટ 500થી વધારે અમે આપ્યા છે અને આ વ્યક્તિઓ નોકરી પર પણ લાગી ગયા છે. તો આગળ વાત કરીએ અન્ય મહત્વના સમાચાર.